રાજ્યની અંદર વરસી રહેલા વરસાદથી છોટાઉદેપુરની અંદર નેશનલ હાઈવેના ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું છે. શિહુદ પાસે નેશનલ હાઈવેના ડાયવર્ઝનમાં ગાબડું 2.31 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવાયું છે. બારજ નદી પર આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, ત્યારે ડાયવર્ઝનમાં ગાબડાથી અનેક વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ડાયવર્ઝનની અંદર ગાબડું પડ્યું છે. 2.31 કરોડના ખર્ચે નદીમાં આ પાકું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. ગયા વર્ષે નેશનલ હાઈવે પર નો બ્રિજ બેસી જતા બંધ કરાયો હતો, તો આ વખતે પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતો નેશનલ હાઈવે નંબર 56 આવેલો છે અને પાવીજતપુરથી સિહોદ પાસે આવેલી ભારત નદી ઉપર ગયા વર્ષે પુલનો પિલર બેસી જતા વહીવટીતંત્રે આ પુલને અવરજવર માટે બંધ કરી દીધો હતો અને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ડાયવર્ઝનની વાત કરવામાં આવે તો જે દ્રશ્યની અંદર દેખાઈ રહ્યો છે તે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. 2.31 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવ્યું હતું. આ ડાયવર્ઝન આજે ભારત નદીમાં જે પૂર આવ્યા છે, પૂરની અંદર ધરાશાયી થઈ ગઈ. કહી શકાય કે જનતાના પરસેવાના રૂપિયા 2.31 કા ધોવાઈ જતા નજરે પડી રહ્યા છે. વાત કરવામાં આવે તો જે નેશનલ હાઈવે વિભાગ દ્વારા જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, એ એજન્સી દ્વારા સાવ તકલાદી કામ કર્યું છે અને તેને લઈને આ જે ડાયવર્ઝન છે તે ધરાશાયી થઈ ગયું છે, તૂટી ગયું છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ જે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાવીજતપુરથી બોરેલી સુધીનો જે 15 કિલોમીટરનો રસ્તો છે તે હાલ આ ડાયવર્ઝન તૂટી જવાના કારણે બંધ થઈ ગયો છે અને વાહન વ્યવહાર માટે રંગલી ચોકડી, મોડાસર ચોકડી થઈને બોરેલી લગભગ 35 કિલોમીટરનો ફેરાવો ફરી અને લોકોને બોરેલી સુધી પહોંચવાની ફરજ પડી રહી છે. વાત કરવામાં આવે તો જે છોટાઉદેપુર જિલ્લાની વહીવટીતંત્ર છે, હાલ તો આ ડાયવર્ઝનને સદંતર બંધ કરી દીધું છે, પરંતુ લોકોને જે હાલાકી પડી રહી છે તે બાબતે વહીવટીતંત્ર ક્યાંક ને ક્યાંક પગલાં ભરે તે જરૂરી છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. પુલ બેસી ગયો ગયા વર્ષે પાણીમાં, એના માટે આ નવું ડાયવર્ઝન આપ્યું છે, પણ એ કામ તકલાદી છે. આ નોર્મલ પાણીમાં ગરનાળું તૂટી ગયું. હવે કંઈક નવો પુલ બને, સરકાર આપે તો સારું. કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હતો આમાં? 2.35 કરોડનો ખર્ચો સરકારે મંજૂર કર્યો હતો. હવે આ એકદમ તકલાદી કામ કર્યું છે કોન્ટ્રાક્ટરે. તમે શું માંગણી કરો છો હવે? હવે નવા પુલની માંગણી તો પહેલેથી જ હતી. આ પુલ બેસી ગયો એટલે આ તો સલ્યુ તો ચાલે જ નહીં. આ તો નોર્મલ પાણીમાં ધોવાઈ ગયું અને વધારે પડતું પાણી આવે તો આ સલ્યુ તો બધું ફેલ જ થઈ જાય. આમાં ગયા વર્ષે આ જે પિલરો બેસી ગયા હતા એના લીધે પુલ બંધ કરવામાં આવ્યો હતો. એના લીધે લગભગ પબ્લિકે 4 મહિના તકલીફ બેઠી. 4 મહિના તકલીફ બેઠી પછી સરકારે, તંત્રએ અહીંયા ડિસિઝન લીધું અને છેલ્લા 8 મહિને જેવું આ ડાયવર્ઝન બનાવ્યું. અમે 2.31 કરોડના ખર્ચે લગભગ આ ડાયવર્ઝન બનાવ્યું. એમાં આ ખાલી સામાન્ય પાણી, ની જેવા પાણીમાં આ ડાયવર્ઝન આજે ધોવાઈ ગયું. એમ હવે આ લોકોનું જે 2.31 કરોડ રૂપિયા જે ખર્ચો કર્યો એ પબ્લિકના પરસેવાના પૈસા પાણીમાં જતા રહે એવું મળીને ચાલવાનું. અને હવે પછી હવે જોવાનું કે તંત્ર હવે આ બાજુની જે પબ્લિક છે, આ બાજુના ગામડા, એના માટે હવે વ્યવસ્થા શું કરશે. અને આ નેશનલ હાઈવે છે, આમાં દરરોજના 1000 વાહન પસાર થાય, લોડિંગ વાહનથી મળીને તમામ વાહનો. આ બધા માટે મુશ્કેલીનો આ એક બહુ ગંભીર પ્રશ્ન કહેવાય.